સ્વાગત છે તમારું નવા વિડીયો સાથે. ભાઈ આજે છે ને ભાઈ દાબેલીનો મસાલો આપણે કચ્છથી આવ્યો છે, અંજારથી આવ્યો છે અને ઘણા બધા મિત્રોની ફરમાઈશ હતી કે કમલેશભાઈ દાબેલીનો મસાલો છે ને બધી જગ્યાએ સારો મળતો નથી, ક્યારેક મળે છે? તો આજે મારા માટે છે ને સ્પેશિયલ જે એક અંજારથી પાર્સલ આવ્યું છે અને એ પાર્સલની અંદર આપણે છે ને આજે ખોલીશું અને તમને બતાવીશું કે ભાઈ દાબેલી બનાવવી કેટલી ઇઝી છે. હવે કોઈ વસ્તુની ઝંઝટ નહીં, બહુ જ ઇઝી. જો તમે કદાચ બિઝનેસ કરાવવા માગતા હોય તો પણ તમે આ પાર્સલ મંગાવીને તમે બિઝનેસ પણ કરી શકો છો અથવા વેચાણ પણ કરી શકો છો. તો તમને આ સ્ક્રીન ઉપર જે નંબર આપી દીધું છે ને તમને એમાં ઇન્કવાયરી કરજો. અને ખાસ બીજી વસ્તુ એ કે આ જેટલા પણ આપણા વિડીયો જોઈને કરશે ને એને 10% ડિસ્કાઉન્ટ. મેં કીધું ભાઈ મારા જેટલા વિડીયો જોવે છે એને ફાયદો શું? તો મને ખાસ કીધું, મને કે કમલેશભાઈ તમારા વિડીયો જોઈને આવનાર વ્યક્તિને 10% હું ડિસ્કાઉન્ટ આપીશ અને વધારે લેશે તો એનાથી પણ વધારે ડિસ્કાઉન્ટ આપીશ. તો એ નંબર પર તમે પહેલાં ફોન કરી ઇન્કવાયરી કરી લો. હવે હું વધારે વાર નહીં કરું, વિડીયો આપણે બનાવીએ. દાબેલી કેવી રીતે બનાવવાની છે ને અને તૈયાર મસાલામાંથી કેવી રીતે દાબેલી બને છે, કેવી બને છે એ આજે આખો વિડીયો બતાવું તમને. ચાલો હવે આપણે દાબેલીની અંદર છે ને 500 ગ્રામ બટાકા લેવાના છે, જે મેં બટાકા બાફી લીધા છે. બાકી કોઈ વસ્તુ કંઈ કરવા નથી, બધું જ નહીં તો આની અંદર છે ને તૈયાર આવે છે. પૂરી તમે ન ખાતા હોય તો તમે એને પેલું કરી શકો, અવોઈડ કરી શકો. લસણની ચટણી છે, હા લસણની જ છે, એક એક્સ્ટ્રા આપી છે જેથી કરીને તમારે નાખવું હોય તો નાખી શકો. હવે આ શું છે? આ બેમાં બધું મારે કાઢવું પડશે મને એવું લાગે. આ છે દાબેલીનો મસાલો છે સાહેર, ગોળવાળી ચટણી. હા દાદા બહુ મસ્ત ફૂડ ક્વોલિટી મને તો લાગે સારું. હું તો કરી દઈશું. આ બટાકા છે ને એ આખા આવવા જોઈએ, બધું તૈયાર છે. લસણ વાળી ચટણી નાખવી હોય તમારે તમે એમાં એડ કરી શકો. લસણ વાળી કોઈને ખાવી હોય દાબેલી. પછી આ ગોળવાળું છે એ આ ચટણી આપણે થોડીક એમાં એડ કરી દઈશું. એની અંદર આપણે બટાકા નાખી દઈશું. થોડુંક એમાં પાણી એડ કરવાનું છે કારણ કે મસાલો દાબેલીનો મસાલો હોય ને થોડો ઓલો હોય, ગ્રેવી વાળો પાઉંભાજી ટાઈપ કરવાનો આવે એટલે હું થોડુંક હા થોડુંક એમાં પાણીનો ભાગ ઉમેરવાનો. આપણો મસાલો તૈયાર થઈ ગયો. ચલો બધું રેડીમેડ, આ બધું રેડીમેડ છે ને તો સિંક કેવી લાગે છે? થોડુંક પાણી વધારે પડી ગયું.
કારણ કે રેડી ટુ ઇસ્ટમાં નહીં તો બધું તૈયાર જ આવે, પણ તોય છતાં આપણે કઈ જાતિ માં થોડો ઘાટો કરવો હોય ને, ઘાટો કરવો હોય ને આ નાખી દેવાનો, હા બટાકાનો મીઠા પાણીમાં, તીખા પાણીમાં ન, હા એટલે ઘાટો થઈ જાય છે રસો કે ને આપણે, નકર આમાં તપકી નાખવી પડે. હવે દાબેલીની તો છે ને કચ્છમાં ઓરિજિનલ દાબેલી છે ને, ચેકિંગ નથી આપતા, કાચી આપે છે, કાચી કહેવામાં આવે. હકીકતમાં એક વાત કહું ને તા, પાઉ શેકવાનો ખરેખર કોઈ મતલબ જ નથી. આવતો હોય પણ પાઉ તો શેકીને જ આવે ને, આપણે જે આપ માવ છે જોઈ, પણ કચ્છ જેવા પાઉ ન થાય. આમ કચ્છમાં તો આમ ખાલી એમ કરે ને તો આખું આમ રૂ જેવું થઈ જાય, તો આ ગરમી ગરમી થઈ ગઈ. સો ટકા સત્ય છે. જો હવે આપણે દાબેલી બનાવશું, આ મીઠું પાણી, પછી એમાં લસણની ચટણી, પછી થોડોક એમાં મસાલો, પછી આવા દાણા નાખતી હોય, પછી પાછી ચટણી, તીખી, અને પ્લસ પાછો જો એક્સ્ટ્રા મસાલો નાખી દો, પછી આમ કરીને દાણાવાળી દાબેલી આ તૈયાર. હવે હું ટેસ્ટિંગ કરીને જોયેલો કે આ ખરેખર મને કેવી લાગે છે. આપણા સબસ્ક્રાઈબરને ખવડાવી, આમ જોવા જઈએ તો કચ્છનો ટેસ્ટ દાબેલી ઓરિજિનલ ખાવા માટે કચ્છમાં આવવું પડે નહીં તો, પણ તોય છતાંય દાબેલી જે મેં આમ ઓલી જે મસાલાવાળી આપણે જે બધી મસાલો લઈને લઈ આવે છે ને, એવો ટેસ્ટ આમાંનો આવે. એના કહેવાય ને કે મને સૌથી વધારે ટેસ્ટ આમાં વધારે મજા છે. અને એક દાબેલીમાં લગભગ 15 દાબેલી બને, સૌથી સારામાં સારી વસ્તુ છે આ લસણની ચટણી, બહુ સરસ, એટલે તમને કચ્છની યાદ આવશે. તને મોઢા પાણી આવી જતું હશે, તીખી આવતી હશે એટલે મેઇન જે ટેસ્ટ તીખાસવાળો હોય, કચ્છની દાબેલીનો જે ટેસ્ટ હોય ને મેઇન વસ્તુ તીખાસવાળી હોય. હાલો બસ રાખી દે, હાલો લ્યો. તો હવે
મને ગરમી ચડી ગઈ એટલે સમજી જાઓ કે મજા આવી ગઈ. કેટલા ટાઈમ પછી મને કચ્છનો સ્વાદ મળ્યો ને, કચ્છ બહુ સાંભળે. કચ્છમાં જે પ્રેમ મળ્યો છે ને, અપાર પ્રેમ. ગુજરાતમાં બધી જગ્યાએથી પ્રેમ મળતો હોય છે, કચ્છમાં કારણ કે જે મજા છે ને સાહેબ, એ અલગ છે. નીતા, ખરેખર આ દાબેલીનો મસાલો મંગાવવા જેવો છે અને 110% રૂપિયા વસૂલ છે તમારે. તમે ખરેખર મંગાવજો. મેં થોડાક બટાકા વધારે લઈ લીધા છે એટલે તમે ઓછા લેજો અને પાણી નાખીને થોડુંક વ્યવસ્થિત મસાલો એકદમ ક્લીન થાય. મેઇન જે આ છે, ગેમ ચેન્જર આ છે આખી. હા, એનાથી તમને સ્વાદ આખો કચ્છનો ઓરિજિનલ આવશે, જે ટેસ્ટી કે ટેસ્ટ આમ ટેંગી ફ્લેવર. તો હવે મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. મળશું મેડે ખેડે, મળશું ગા મંગીએ. નહીં મળી આ મેકરણ તે દિયા ધરતી દખી હરિમ થશે, જેમાંથી વધી જવું મળીને. વિડીયો અત્યારે ચાલુ, ગરમીમાં વિડીયો બનાવે છે, પંખો બંધ રાખ્યો છે ત્યારે વિડીયો થતો હોય છે. દાબેલીનો મસાલો મંગાવજો, મોજ આવશે. થેન્ક યુ.